જામનગર જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ જીએસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું કાર્યક્રમના સ્થળે રસીકરણ કેન્દ્રની મુલાકાત લે લોકોએ પ્રોત્સાહિત કરતા રાજ્ય મંત્રી જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મિયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનેશભાઈ કટારિયા ડેપ્યુટી મિયર તપનભાઈ પરમાર સહિતના પદા પદાધિકારીઓએ શહેરની જીએસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ શાળા ખાતે ચાલી રહેલ વેક્સિનેશન કેમ્પની મુલાકાત લઈ વેક્સિનેશન લેનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે હાલ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરી ગુજરાતની ફરી હરિયાળું અને ગુજરાત બનાવવા નિર્ધાર કર્યો છે આ તકે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ આવવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે શહેરના ભાજપ પ્રમુખ વિમલભાઈ કખધરા પૂર્વ શહેર શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોયા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સુભાષભાઈ જોશી પરાગભાઈ પટેલ અલકાબા પન્નાબેન પ્રમુખ કરશનભાઈ ડાગર મંત્રી હીરાબેન સુચેતનાબેન સહમંત્રી મુક્તાબેન તથા પ્રતિમાબેન દિનેશભાઈ પટેલ પૂર્વ મેયર દિલીપસિંહ જાડેજા નીતિનભાઈ સોલાણી નરેન ગઢવી નગીનભાઈ ખીરસરિયા સ્વરૂપબા જાડેજા હંસાબેન ભંડેરી ભાવેશભાઈ કાનાણી આદિત્યભાઈ ત્રિવેદી વિનય ઠાકર વિક્રમસિંહ જાડેજા રાજુભાઈ મારફતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા હર્ષલ ખંડેરિયા ટીવી જામનગર